મોરબીમાં તસ્કરો અને અસામાજિક તત્વો બેફામ બની જવા પામ્યા છે. ગુરુવારે રાત્રિના સમયે તસ્કરોએ પંચાસર રોડ પર આવેલી ચાર દુકાનોને નિશાન બનાવીને તરખાટ મચાવ્યો હતો. તો તસ્કરોના હોંસલા તો જુઓ કે સામે કાંઠે આવેલી કોર્ટને પણ નિશાન બનાવીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે તસ્કરોને કોઈ રોકડ હાથ ન લાગી ન હતી, પરંતુ મહત્વ રેકર્ડ મોરબીના કોર્ટમાં સલામત નથી તે ચોક્કસ સાબિત થઈ ચૂક્યું છે. ગુરુવારે રાત્રિના સમય દરમિયાન અજાણ્યા ઈસમો કોર્ટના પરિસરમાં વોટર રૂમ પાસે આવેલી બારીને તોડીને કોર્ટના પરિસરમાં પ્રવેશ કર્યો હતો અને કોર્ટમાં આવેલી વિવિધ કચેરીઓ અને કોર્ટના રૂમના દરવાજા તોડીને તેમાં પ્રવેશ કરીને કબાટના તાળા તોડીને તેમાં રાખવામાં આવેલા કિંમતી રેકોર્ડ અને રોકડ રકમની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તસ્કરોને કોઈ કિંમતી સામાન હાથ ન લાગતા તેનો ફોગટ ફેરો થયો હતો અને ખાલી હાથે ફરત ફર્યા હતા. પરંતુ કોર્ટના પરિસરમાં આરામથી ઘૂસીને તસ્કરોએ કોર્ટમાં રાખવામાં આવેલા કિંમતી રેકોર્ડની ચોરી કરવાનો પ્રયાસ હાથ ધર્યો હોવાથી આ મામલે ગંભીરતા દાખવવી જરૂરી બની રહે છે. તેમજ કોર્ટ પણ જો સલામત ના રહી હોય ત્યારે સામાન્ય લોકોને તો શું સમજવાનું, તેવા સવાલોથી પણ આમ નાગરિકો ફફડી રહ્યા છે અને સતત ભયના માહોલ તળે જીવી રહ્યા છે. અમે જાતે જઈને તેની ફરિયાદ લીધેલી છે. પાછળના ભાગેથી 1.5x1 સિમેન્ટની બારી તોડી કોઈ અજાણી વ્યક્તિ અંદર પ્રવેશ કરી ડાબી સાઈડના જેટલી 1-2-3 માળની 2 માળને ગ્રાઉન્ડ ફ્લોરના મેઇન દરવાજા તોડેલા છે. COCના રજિસ્ટ્રારનો રૂમનું તારું તૂટેલું છે. નીચેના મુદ્દામાં રૂમનું તારું જેમાં તમામ. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી.